રુઝાન જી, આપણે પૂછવા માંગીએ છીએ, જે રીતે અવારનવાર સેલિબ્રિટીઝ દ્વારા કદાચ આ રીતની વિવાદિત ટિપ્પણીઓ કરવામાં આવતા હોય છે, હમણાં જે રીતે વાત કરવામાં આવે રાખી સાવંતની, તો કદાચ વિશાલની વાત કરવામાં, વિશાલ શેખરના જે વિશાલ હતા, તેઓ પણ કદાચ સસ્તી પ્રસિદ્ધિ માટે આ રીતના જ્યારે ટ્વીટ કરતા હોય છે, લાગી રહ્યું છે કે ધીરે ધીરે રાજકારણમાં પણ ક્યાંક ને ક્યાંક પગ પેસારો કરતા હોય તેવું લાગી રહ્યું છે. પોલિટિશિયનો લવારી કરે છે, નેગેટિવ તો બી વાહ 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 થાય છે, એટલે એ પોઈન્ટ પર હું ખાસ સ્પેસિફાઈ કરું છું. હવે આની જોડે રાજકારણ, આની જોડે એક ચીજ નક્કી છે કે આ લોકોને પબ્લિસિટી જોઈએ છે. પછી ઇટ ઇઝ ઇરરિસ્પેક્ટિવ કે તમે રાજકારણમાં જાઓ કે તમે પોતાના ફિલ્ડમાં જાઓ. એક્ઝામ્પલ આપું કે અગર અભિજીતની જ વાત કરું, તો મે બી આવી આવી કઈ કે પબ્લિસિટી લે, તો મે બી એને કંઈક હોઈ શકે, કોઈ એને કે હા તો બહુ મસ્ત સારો સિંગર છે, અરે આ સરસ અક્કલ વાળો છે, લાવો આપણે એને સિંગિંગ આપીએ. ટૂંકમાં સમયની મર્યાદા છે. એટલે કમિંગ બેક ટુ સી, ઇટ્સ નોટ જસ્ટ રાજકારણ, ઇટ ઇઝ રિલેટેડ ટુ એવરીથિંગ. બીજો મારે ખાસ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કર્યો કે સોશિયલ મીડિયા અધર દેન સેલિબ્રિટીના પોઈન્ટ ઓફ વ્યૂથી નહીં, પણ નોર્મલ પોઈન્ટ ઓફ વ્યૂથી, અમારા જીવનના પોઈન્ટ ઓફ વ્યૂથી, કે સોશિયલ મીડિયા એટલે છે કે નોટ જસ્ટ રીચિંગ ટુ ફેન્સ, બટ ઓલ્સો હેવિંગ સમ ઇન્ટેલેક્ચ્યુઅલી ઇન્ટરેસ્ટિંગ ડિસ્કશન, એ ઇમ્પોર્ટન્ટ છે. એના માટે સોશિયલ મીડિયા હતું. જેમ પહેલા ઓટલા નહીં હતું, ગામડામાં કે ઓટલા પર લોકો વાત કરતા હતા.